સ્પ્રેડશીટનો ઉપયોગ. અત્યાર સુધી તમે તમારા પ્રોજેક્ટ માટે વર્ડ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો છે. આવા પ્રોજેક્ટનું કન્ટેન્ટ અથવા સામગ્રી પેરેગ્રાફ રૂપે જોવા મળે છે, પરંતુ દરેક વખતે કન્ટેન્ટને પેરેગ્રાફ તરીકે રજૂ કરવી સારી બાબત છે. અમુક જાણકારીઓને ટેબલના રૂપે દેખાડવી વધુ સારી લાગે છે, જેમ કે સ્કૂલનું ટાઈમ ટેબલ, હાજરીનું રજિસ્ટર, માર્કશીટ, અકાઉન્ટ અને રેલવે ટાઈમ ટેબલ. જાણકારીનો કોઈ ખાસ ભાગ જેને આપણે જોવા ઈચ્છીએ છીએ તેને આપણે ટેબલમાં સરળતાથી શોધી શકીએ છીએ. જો નંબર્સને કોલમ અથવા રોમાં પ્રદર્શિત કરવામાં આવે તો તેની તુલના અને ગણના કરવી સરળ રહેશે. તમારા કોમ્પ્યુટર પર આવા ટેબલ્સને તૈયાર કરવામાં એક્સેલ એપ્લિકેશનનો ઉપયોગ થાય છે. આજે આપણે આ જ એપ્લિકેશનનો ઉપયોગ કરતા શીખીશું. તો શરૂ કરીએ એક્સેલ ઓપરેશન. તેનો પાથ છે સ્ટાર્ટ, ઓલ પ્રોગ્રામ્સ, માઇક્રોસોફ્ટ ઓફિસ, માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ 2007. હવે તમે તમારી સ્ક્રીન પર એક્સેલ એપ્લિકેશન વિન્ડો જોઈ શકશો. હવે આ સમજવાનો પ્રયાસ કરીએ કે આ એપ્લિકેશન શું દર્શાવે છે. આને કોલમ્સ અથવા વર્ટિકલ ડિવિઝન્સ કહેવામાં આવે છે. એ, બી, સી, ડી. છેલ્લા કોલમને એક્સ એફ ડી નામ આપવામાં આવ્યું છે. કોલમની કુલ સંખ્યા 16384 છે. આને રોઝ અથવા હોરિઝોન્ટલ ડિવિઝન્સ કહેવામાં આવે છે. 1, 2, 3, 4. રોની કુલ સંખ્યા છે 1,48,576. રો અને કોલમ એકબીજાને કાપતા નાના નાના રેક્ટેંગલ અથવા બોક્સ બનાવે છે, જેને સેલ કહેવામાં આવે છે. તમારા ડાબા હાથ તરફ એક નેમ બોક્સ મળશે. સિલેક્ટ કરેલા સેલનું નામ આ નેમ બોક્સમાં જોઈ શકાશે. આ નેમ બોક્સ પાસે તમને એક ફોર્મ્યુલા બાર જોવા મળશે. આપણે સેલમાં જે ફોર્મ્યુલા ટાઈપ કર્યો છે અથવા જે શબ્દ ટાઈપ કર્યા છે એ બધા જ આ ફોર્મ્યુલા બારમાં જોવા મળશે.